જ્યારે જ્યારે ગુજરાતની ચૂંટણી આવે છે ત્યારે દેશની તમામ તાકાતો કયા પ્રકારે ગુજરાતના નાગરિકોને ગુજરાતના નાગરિકોની આસ્થાને ધોસ પહોંચાડાય એવા પ્રયત્નો દરેક ચૂંટણીમાં થાય છે। આ વિષયને ખાસ કરીને હું આ વિષયને એક વડીલ વ્યક્તિ જ્યારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે તો એ અતિ નિંદનીય બાબત છે। કારણ કે દેશમાં જ્યારે આપણે વિકાસની રાજનીતિ થઈ રહી હોય જ્યારે દેશને આપણે એક અલગ દિશા પર લઈ જવા માટે કેન્દ્રના સરકાર અને દેશના સૌ નાગરિકો એક થઈને આગળ વધતા હોય ત્યારે આ પ્રકારે સમાજને અલગ પાડતા સ્ટેટમેન્ટો આપવા એ ખરેખર ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય છે ને વિચારવાનો વિષય છે। તમામ નાગરિકોએ આવા લોકોને ઓળખવા જોઈએ। મેં તમને કહ્યું એમ પહેલા આમ આદમી પાર્ટીના નેતા ને આજે પાછા કોંગ્રેસના નેતા આ પ્રકારના સ્ટેટમેન્ટો આ પ્રકારની એમની વિચારધારા છે। આ માત્ર કોઈ સ્ટેટમેન્ટ નથી, આ એમની વિચારધારા છે ને આ વિચારધારા એ લોકો ઘણો પ્રયાસ કરીને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક બોલાઈ જ જાય છે એમનાથી અને આ વિચારધારાને ઓળખવાનો સમય આવી ગયો। ક્યારેક આમ આદમી પાર્ટીના નેતા તો ક્યારેક કોંગ્રેસના નેતા, ક્યારેક મંદિરમાં ના જવું, ક્યારેક કથામાં ના જવું, ક્યારેક કોઈક આપણી મહાભારત, ક્યારેક કોઈક આપણી અલગ અલગ ધર્મની રીતિ નીતિને અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે। મને ખૂબ દુઃખ થાય છે કે પહેલા ભગવાન રામના ભક્તોને હવે મહાભારતને ભાગવદ્ ગીતાને આ અલગ અલગ વિષયો જોડે જોડવું એ યોગ્ય નથી। મંદિરો હોય કે પછી ભાગવદ્ ગીતા હંમેશા લોકોને મદદ કઈ રીતે પહોંચાડવી એ જ પ્રકારની શિક્ષા અને સંસ્કાર અમને આપવામાં આવ્યા છે। હું માનું છું ત્યાર સુધી કોઈ બી રાજનેતાએ કોઈ બી ધર્મના લોકોને કે ધર્મને ફોલો કરતા લોકોની આસ્થા ના તૂટે તેનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ અને જે કોઈ નેતાઓ આ પ્રકારના ભાષણોથી ખાસ કરીને ભગવાન કૃષ્ણના ભક્તોને આજે જે પ્રકારે ધોષ પહોંચાડવાનો એમની આસ્થાને ધોષ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર વખોડી કાઢવું જોઈએ અને હું ખાસ કરીને એને વખોડું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।